ફ્રેન્ડ્સ, આજે હું સ્પેશિયલ પુલાવની રેસીપી લઈને આવી છું, જે કોદરીમાંથી બનાવેલ છે, જે ડાયાબિટીક પેશન્ટ માટે ઉત્તમ છે. આમેય ડાયાબિટીસ ધરાવતા લોકોને તંદુરસ્ત આહારની પસંદગી કરવાની જરૂર પડે છે. તો આ પુલાવ એ એક એવી રેસીપી છે જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. કોદરી છે એ એક ધાન્ય જ છે અને ચોખા જેવા જ સ્વાદનું હોય છે અને દરેક કરિયાણા સ્ટોરમાં મળે છે. તો ચાલો શરૂ કરીએ પુલાવ બનાવવાની. અહીં મેં એક વાટકી કોદરી લીધી છે, જેને આપણે 4-5 કલાક માટે પાણીમાં પલાળી દેવાની છે, જે બે વ્યક્તિઓ માટે પૂરતી છે. સાથે થોડી પ્રિપેરેશન પણ કરી લેશું. શાકભાજી લેવાના છે આપણી પસંદગીના. તો અહીં મેં 2 ચમચી જેટલા કાપેલા ગાજર, 2 ચમચી વટાણા, 1 ટમેટું અને નાનું 1 કેપ્સિકમ લાલ અને લીલું, સાથે સૂકી ડુંગળી 2 ચમચી અને ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી લીધી છે. અહીં તમે ફ્લાવર, ફણસી, કોબી વગેરે શાકભાજી તમે લઈ શકો છો. સાથે 7-8 નંગ કાજુ, 1 ચમચી ગરમ મસાલો, સિંધાલું અને 1 ચમચી મરચું લીધું છે. આ પુલાવ છે એ આપણે અમૂલ બટરમાં બનાવીશું, જેથી એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે. અહીં આપણી કોદરી છે એ પલળી ગઈ છે. તો હવે પુલાવ બનાવવાનું શરૂ કરીશું. 1 પેનમાં 2-3 ચમચી જેટલું અમૂલ બટર લઈશું. બટર સરખી રીતના ગરમ થાય એટલે આપણે એમાં કાજુ એડ કરીશું. કાજુને આપણે સ્લો ફ્લેમ ઉપર જ સાતડીશું, જેથી એનો કલર અને ટેસ્ટ એકદમ સરસ જ રહે. ત્યારબાદ ફ્લેમ હાઈ કરી આપણે બધા શાકભાજી ટર્ન બાય ટર્ન એડ કરવાના છે. તો સૌપ્રથમ ડુંગળી સતળાઈ જાય પછી આપણે બંને સિમલા મિર્ચ, ટમેટું, ગાજર અને વટાણા બધાને સરખી રીતના હાઈ ફ્લેમ ઉપર સાતડી લેવાના છે. તો મિત્રો, અત્યારે ઘરમાં ડાયાબિટીસ આવી ગયું છે, તો જ્યારે પણ આપણે ફેમિલી સાથે બહાર જઈએ છીએ તો આપણા ફેમિલી મેમ્બર્સ જેમને પણ ડાયાબિટીસ હોય છે તો એમને ખાવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અને પુલાવ એ એવી એક એવી ડીશ છે જે એમને ભાવતી હોવા છતાં પણ છોડવી પડે છે, કારણ કે પુલાવમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે અને બાસમતી ચોખામાં ખૂબ જ વધારે સ્ટાર્ચ હોય છે, જે સુગર લેવલને વધારે છે. પરંતુ જો તમે આવી રીતે કોદરીનો પુલાવ બનાવીને આપશો તો એક હેલ્ધી ડીશ પણ બનશે અને એમને ભાવશે પણ ખરું. તો આપણા અહીં શાકભાજી બધા સતળાઈ ગયા છે, તો સાથે આપણે સિંધાલું પણ એડ કરી દેશું અને ગરમ મસાલો પણ એડ કરી દેશું. હવે આ બધું થઈ ગયા પછી આપણે કોદરી પણ ઉમેરી દેવાની છે. કોદરીને ચડવા માટે 4-5 ગણા પાણીની જરૂર પડે છે, તો અહીં તમારે જરૂર મુજબ પાણીનો ઉપયોગ કરવાનો છે. સૌપ્રથમ કોદરી ઉમેરી બધું મિક્સ કરી લેવાનું છે અને 3 વાટકી જેટલું પાણી અત્યારે આપણે ઉમેરીશું. હવે બધું મિક્સ કરી ઢાંકણ ઢાંકી સ્લો ફ્લેમ ઉપર આપણે ચડવા દેવાનું છે. મને થોડી ખારાશ ઓછી લાગતી હતી એટલે હું અહીં પાછું સિંધાલું ઉમેરી રહી છું. હવે અહીં આપણે મરચું પણ ઉમેરી દઈશું અને સરખી રીતના મિક્સ કરી લેશું. હજુ આપણી કોદરી છે એ ચડી નથી, તો 2 વાટકી જેટલું વારાફરતી પાણી એડ કરતા જવાનું છે અને ઢાંકણ ઢાંકી લો ફ્લેમ ઉપર આ કોદરીને ચડાવવાની છે. જ્યારે કોદરીનો દાણો તમે 2 આંગળી વચ્ચે દબાવો અને એકદમ આસાનીથી પ્રેસ થઈ જાય તો તમારી કોદરીનો પુલાવ તૈયાર થઈ ગયો છે. આ કોદરી છે એ પાણી ખૂબ શોષી લે છે, એટલે કોદરીને સરખી રીતે ચડાવવી ખૂબ જરૂરી છે અને ઠરસે પછી પણ એ છૂટી છૂટી જ થઈ જશે. તો મિત્રો, આ કોદરીને એકદમ ધીમા તાપ ઉપર 1-1 દાણો ચડી જાય ત્યાં સુધી રાહ જોઈ અને પુલાવ તૈયાર કરવાનો છે. તો આપણો અહીં પુલાવ તૈયાર થઈ ગયો છે. તો આ કલરફુલ અને હેલ્ધી પુલાવ તમે દહીં, પાપડ અથવા સલાડ સાથે સર્વ કરી શકો છો. પુલાવને ગાર્નિશ કરવા માટે મેં અહીં લીલી ડુંગળીના પાનનો ઉપયોગ કરેલો છે. તમને ગમે તો તમે તળેલા કાજુ અથવા કોબી પણ લઈ શકો છો. તો મિત્રો, રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.